તો આપણે એક કથા છે નાનકડી કથા છે પણ એ પરિણામનો ખ્યાલ આવે કે ઓફિસે ભાઈ મનોજભાઈ ઓફિસે મનોજભાઈ હતા અને એના ઉપર ફોન આવ્યો કે જટ ઘરે આવો તમારી પત્ની સિરિયસ છે મારતી ગાડીએ મનોજ ઘેર પહોંચ્યો ઘર બાર ઉભેલા ટોળા ઉપરથી અશુભની શંકા પડી ગઈ ઘરમાં જતા જ પત્નીએ નિશ્ચેષ્ટ પડે પત્નીને નિશ્ચેષ્ટ પડેલી જોઈ અને હૈયામાં ધ્રાશકો પડી ગયો પૂછતા ખબર પડી કે બેને એકાએક ચીસ પાડતા પાડોશીઓ દોડી આવ્યા હતા બેન જમીન ઉપર ચત્તા પડ્યા હતા ભાનમાં હતા તેમણે કહ્યું કે મને ઝેરી સાફ કરડ્યો છે ભંડકિયામાં ભરાયો છે થોડી જ પડોમાં એ બેનનો પ્રાણ પ્રાણપંખેરું ઉડી ગયો મરણોત્તર વિધિ પતાવી અને મનોજભાઈ ઘરે આવ્યા અને ભંડકિયામાંથી સાપને પકડ્યો તેના તેની ઉપર તે ખૂબ ક્રોધે ભરાયો હતો ભર બજારમાં આવી લોકોને ભેગા કરી તેમની સામે જ સાપને મોંમાં ભરાવ્યો દાંતથી ટુકડા ટુકડા કરતો કરતો રહ્યો અને કાચો ને કાચો સાપ ખાઈ ગયો આ કેવો ક્રોધ હશે પાછું એને એમ કહ્યું કે જ્યારે પણ મારી નજરે કોઈ સાપ ચડી જશે તો હું એ તમામને આ રીતે કાચા ને કાચા ખાઈ જવાની પ્રતિજ્ઞા કરું છું આ કેવો મોહ હશે કે આવા પરિણામ અંદરથી ઊભા થતા હોય